આજે હું તમને વાત કહી રહી કહેવા જઈ રહી છું તે વાત છે આ જીવણી માની અને અહીંયા મહાકાળી માનો ઢોરો છે તે હાલની તકે પણ મહાકાળી માનો ઢોરો કહેવામાં આવે છે અને ત્યાં કચ્છમાંથી બધા આવેલા ચારણો અને ત્યાં ચારણોનો નેહડો હતો એમાં એક નેહડામાં થાના નૈયા નામનો અડાપીર ચારણ રહેતો હતો તેને એકના એક દીકરી હતા અને નામ હતું આ જીવણી આ જીવણી નામ હતું અને હાથમાં માળાનો બેરખો રહી ગયેલો એક એક ભગવતીને યાદ કરે હે નવ લખાય લબડિયાળી હે માં એમાં આવીને એની નાની એવી દીકરીએ એટલું કીધું બાપુ બાપુ જો તમે હા પાડો તો મારે સરદારમાં ઘીના ઘડા લઈને જવું છે બાપુ અને આ વાત સાંભળતાની સાથે જ બાપુના કંઈક થઈ ગયું કે આ દીકરીને સરદારમાં મારે કઈ રીતના મોકલવી અને પછી બહુ જીદ કરતા બાપુએ હા પાડી કે કાંઈ વાંધો નહીં દીકરી તું જઈ શકે છે અને પછી આમાં ચારણ હોય તે ઘીની તાવણ તૈયાર કરતા હોય તો તેને ખબર હોય કે ઘીની તાવણ તૈયાર થાય ને એટલે હાથ ચમચાથી કે તાવી થાતી જોવું પડે તેથી હડકતા ચૂલામાં ઘીની તાવણને હાથની હથેળીમાં લઈને જ્યારે જોતા અને આ પોતાની આંખેથી જ્યારે ધાના નૈયાએ જોયું ને ત્યારે નક્કી કરી લીધું કે આ દીકરીને સરદારમાં મોકલવામાં કઈ વાંધો નથી અને પછી સડપ સડપ કરતા ભગવતી જીવણી નીકળે છે અને બાકરખાનને રહેવાનું જે હતું તે મુકરબો હતો અને ત્યાં ગયા અને બાકરખાનને કોકે કીધું કે આપણા સરદારમાં કોઈક દીકરી કે બેન દીકરી આવ્યા છે તેને તો બાકરખાને કીધું કે એને મારા મુકરબા લગી બોલાવો અને પછી માતાજી ને જાય છે અને પૂછે છે કે આ પગથિયા ચડી ના આવું કે એમને ઉપાડી લઉં ત્યારે સડપ સડપ કરતા માતાજી નીકળે છે અને સિંહનું રૂપ જ્યારે લીધું અને ત્યારે મોઢામાં બાકરને લઈને ઘટની રાંગ હોય ને એમાં સીધો લઈ આવીને અહીંયા ઊંધો પછાડીને થાપ્યો અને પછી એમ કીધું અને પછી બાકરખાને એમ બોલવા માંડ્યા માં મુજે માફ કર દેના માં મુજે માફ કર દેના આટલું બોલતા અને માએ એમ કીધું કે હા હું તને માફ કરું છું એ તો ચારણની દીકરી હતી સાહેબ મરતા મરતા એ માં કહી દીધું મરતા મરતા એ આશીર્વાદ લઈ લીધા આ હે ચારણની દીકરીની તાકાત અને હું કહેવાય એને તમે ઊંધિયાપીનની માનતા કરજો તમને ગમે એવું ઊંધું માથું ચડે તમને હાથ પગ દુખતા હોય ઉધરસ થઈ હોય ચારણની દીકરીના આશીર્વાદ ભેળા હતા તમે ગમે એવા સજ્જન ડોક્ટરને બતાવી દો તમારું માથું ન ઉતરે હાથ પગ ન દુખતા બંધ થાય કે ગમે એવી ઉધરસ આવે માનતા કરો ને આ ચારણની દીકરીના આશીર્વાદ હતા સાહેબ તમને મોટી જાહેર જીત્યું હશે હજી હાલની તકે પણ અહીંયા ઊંધિયાપીનની કબર છે અને પછી બાકરખાન તો નામ હતું પણ ઊંધો પછાડ્યો ને એટલે ઊંધિયાપીર તરીકે નામ આપ્યું અને ત્યાં લોકો ગાંઠિયાની માનતા કરે છે જય ઊંધિયાપીર અમે રાજકોટથી આવ્યા છીએ મારા ત્રણેય બાળકોને મોટી ઉધરસ હતી દવા લેતા કે સારું નહોતું થતું તો અમે દસ દસ રૂપિયાની ફક્ત માનતા રાખી છે તમે જેટલી રાખવી એટલી રાખી શકો છો અને સાચી શ્રદ્ધાથી માનતા કરો એટલે કોઈ પણ ઉધરસ હોય બાળકોને હોય મોટાને હોય તો અહીં સફળતાપૂર્વક માનતા દઈ જાઓ એટલે તમારી ઉધરા મટી જાય છે ઊંધિયાપીર સરદાર સિમોયમાના મંદિરની બાજુમાં અમે રાજકોટથી આવેલા છીએ અમને વાત મળી હતી કે ઊંધિયાપીરની માનતા કરી એટલે દવા લેતા જો ઉધરા મટતી ન હોય તો અહીંયા છોકરાઓને સાચી શ્રદ્ધાથી માનતા કરો ગમે એવડી સામાન્ય દસ રૂપિયાની તમારી શક્તિ ભક્તિ માનતા કરો એટલે તમારે મોટી ઉધરા હોય કે નાની ઉધરા હોય સંબંધ પૂર્ણ મટી જાય છે.